नमस्कार, गुजरात नॉनस्टॉप बुलेटिनमां આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીશું સમાચારમાં. નરેશ પટેલ રાજકારણમાં નહીં આવે. નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઈને જે અટકળો વહેતી થઈ હતી તેના પર કોંગ્રેસના નેતા ડાભાઈ પટેલે દાવો કર્યો છે. નરેશ પટેલે રાજકારણમાં આવવું જોઈએ પણ તેઓ રાજકારણમાં આવશે નહીં. નરેશ પટેલે આજે પણ પત્તા ન ખુલ્યા તે વાત આખરે સસ્પેન્સ જ રહી છે. નરેશ પટેલ રાજકારણમાં નહીં આવે. ડાહાભાઈ પટેલે આ દાવ કર્યો છે. કોંગ્રેસના ડાહાભાઈ પટેલે આ દાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે નરેશભાઈ પટેલે રાજકારણમાં આવવું જોઈએ પરંતુ તેઓ રાજકારણમાં નહીં આવે. પાટીદાર બેઠકમાં પહોંચેલ નરેશ પટેલે ફરી રાજકારણમાં આવવાની કોઈ ચોક્કસ તારીખ આપવામાં પાછી પાની કરી હતી. જણાવ્યું કે નિર્ણય મોટો અને મહત્વનો છે, જેથી 20-30 માર્ચની વચ્ચે કોઈ પણ તારીખે જોડાશે. વધુમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના સંપર્કમાં હોવાનું અને રોજ વાતો થતી હોવાનું પણ એક સવાલના જવાબમાં જણાવ્યું. બિલકુલ નિશ્ચિત તારીખ આપી ન શકાય. આપને મેં હમણાં થોડા દિવસ પહેલાં કીધું, મોટો નિર્ણય છે, અઘરો નિર્ણય છે. અને આ મીડિયા જેટલા સમાજના આગેવાનો પૂછતા હોય એ એક બહુ, અમારો સમાજ ખૂબ મોટો છે અને એમાં આપ 10 લોકોને પૂછો એનાથી સમાજનું કામ પૂરું નથી થતું. સી આર પાટીલ સાહેબ વાત થઈ હતી, એ પણ કહેતા હતા કે મારે ટેલિફોન, મારે રેગ્યુલરલી પાટીલ સાહેબ વાત થાય છે અને એમનો પણ આભાર, એને પણ ગઈકાલે વાત કરી છે. તો આગળ અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને લઈને આ મોટા સમાચાર. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. વિધાનસભા ચૂંટણી પહેલા કઈ નવા જૂની થવાના સંકેત. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે. રાજકીય વર્તુળોમાં હાર્દિકને લઈ અનેક તર્ક વિતર્ક. આપના નેતાઓ સાથે હાર્દિક પટેલની વાતચીત થયા હોવાના સંકેતો છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાની હાલ વાતો વહેતી થઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ચોક્કસથી ગુજરાતની રાજનીતિમાં કઈ નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તે પહેલા હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે. રાજકીય વર્તુળોમાં પણ હાર્દિક પટેલને લઈને અનેક હાલ તર્ક વિતર્ક. આપના નેતાઓ સાથે હાલ સંપર્કમાં હોવાની પણ વાતો છે. આપના નેતાઓ સાથે વાતચીત કર્યાના સંકેત આપ્યા. વર્ષ 2022 ચૂંટણીનું વર્ષ અને આ પહેલા વિધાનસભા ચૂંટણી પહેલા એ નવા જૂની થવાના એંધાણ. રાજકીય વર્તુળોમાં પણ અનેક અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનો હોદ્દો છે હાર્દિક પટેલ પાસે. બાદ જે અટકળો વહેતી થઈ છે, હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા કઈ નવા જૂની થઈ શકે તેવી અટકળો છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં પણ હાર્દિક પટેલને લઈને આ અનેક વાતો. આપના નેતાઓ સાથે વાતચીત કર્યા હોવાના સંકેતો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે હાર્દિક પટેલ, જે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો સામે આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કર્યા હોવાના સંકેતો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં એ નવા જૂની થવાના એંધાણ. સંવાદદાતા પરેશ ચૌહાણ વધુ વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે. પરેશ, 2022 ચૂંટણીનું વર્ષ ગણાય છે અને તે પહેલા ગુજરાતની રાજનીતિમાં ચોક્કસથી કઈ નવા જૂની થવાના એંધાણ. હાર્દિક આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં હોવાની વાતો, શું તથ્ય, શું વિગતો? કુંજ, ગુજરાતીએ જાણવા માંગતું હતું કે નરેશ પટેલ આપમાં જોડાશે કે નહીં, નહીં જોડાય તો કઈ પાર્ટીમાં જોડાશે. પરંતુ આ સમાચાર વચ્ચે એક નવા સમાચાર મંતુ ન્યૂઝ પાસે આવ્યા છે કે
हार्दिक पटेल पाटीदारों मुख्य चेहरो के जेना कारण पाटीदार आंदोलन थयुं हतुं जे पाटीदार आंदोलन नो सर्वेसर्वा हतो ते हवे आम आदमी पार्टी में जोड़ाय तेवी एक बात सामे आवी छे अने एवुं पण सामे आव्युं छे के हार्दिक पटेले आम आदमी पार्टी ना मोटा नेताओ साथे वातचीत पण करी लीधी छे जो के ते जोड़ाय के नहीं तेनी कोई स्पष्टता थई नथी परंतु विधानसभा चूंटणी पहेला कोई नवाजूनी थवाना पूरेपूरा संकेत छे। बीजी तरफ आम आदमी पार्टी छे तेने पण गुजरातमां एक मोटा पाटीदार चेहरानी जरूर छे। आम तो गोपाल इटालिया तेमनी पासे छे परंतु तेमनी पण केटलीक मर्यादाओ छे अने जो बीजा कोई नेतानी वात करीए तो ईसुदान गढ़वी छे के जेवो गढ़वी समाजमांथी आवे छे परंतु गढ़वी समाजनुं पण गुजरातमां खास एवो वर्चस्व नथी। एमनी जे संख्या छे ते पण खूब ज जूज छे, खूब ज सीमित छे। एटले आम आदमी पार्टीने कोई एवो चेहरोनी जरूर छे के जे मास अपीलिंग होय, जेनुं लोको मानता होय। तो आज आम आदमी पार्टी जरूरिया छे तेमां हार्दिक पटेल एकदम फिट बेसे छे। सामा पक्षे हार्दिक पटेल कोंग्रेस में गया पछी तेमने एक बे पद तो आपवामां आव्या परंतु तेमने एटली जाजी सफलता ना मळी। आ उपरांत कदाच हार्दिक पटेल एवुं पण विचारता हशे कि आगामी चूंटणी में पण गुजरात में कोंग्रेस जे छे तेने वधु सफलता मळी, शक्यता खूब ज ओछी छे। एटले तेमनुं भविष्य राजकीय रीते पण खूब ज धूंधळुं कही शकाय। आ वात हार्दिक पटेल पण पोते जाणी चूक्या हशे तेथी तेमने कोई एवा विकल्पनी जरूर हशे के जेना कारणे तेमनुं भविष्य सुधरी शके अथवा तो तेमने भविष्यमां वधु सफलता मळी शके। तो एक रीते कही शके तो आम आदमी पार्टीनी पोतानी जरूरियात छे। तो सामा पक्षे हार्दिक पटेल छे तेना पण केटलाक जे छे कई रीते कही शकाय के राजकीय समीकरणो छे। तो બંનેને એકબીજાની જરૂર છે। આવા આ તમામ બાબતો વચ્ચે આગામી સમયમાં કદાચ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય અને તેની ઓફિશિયલી જાહેરાત થાય તો પણ નવાય નહીં। હાલમાં આપણે જે સમાચાર આપી રહ્યા છીએ તે સૂત્રોનો આધાર આપી રહ્યા છીએ એટલે હજી આ સમાચારને કન્ફર્મેશન નથી મળ્યું, પરંતુ જે મુજબનો સિનારિયો છે તે મુજબ જોતા ચોક્કસપણે નવા જૂની થશે। આમ પણ આપણે જોવા જઈએ તો થોડા સમયથી જે હાર્દિક પટેલ છે તે કોંગ્રેસમાં નિષ્ક્રિય છે, કોઈ એવા મુદ્દાઓને સંચરતા નથી, સોશિયલ મીડિયા પણ એટલા બધા સક્રિય નથી કે જેઓ અગાઉ તેઓ રેગ્યુલર રીતે હતા। એટલે આ તમામ બાબતો વચ્ચે અનેક તર્ક વિતર્કો છે। હવે જો ઓફિશિયલી કોઈ જાહેરાત થશે તો ચોક્કસપણે ગુજરાતના રાજકારણમાં એક મોટા સમાચાર ગણાશે અને ખાસ કરીને કોંગ્રેસ માટે એક મોટો આંચકો ગણાશે અને આમ આદમી પાર્ટી એક મોટી જે રીતે કહી શકાય કે મોટી સફળતા ગણાશે, પરંતુ આ ત્યારે જ ગણાશે કે જ્યારે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે। ચોક્કસથી પરેશ, આભાર જાણકારી આપવા બદલ। વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં કઈ નવાજૂની થવાના એંધાણ। હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં હોવાની વાત સૂત્રો તરફથી જે વિગતો મળી છે, આપના નેતાઓ સાથે પણ હાર્દિક પટેલની વાતચીત થઈ, રાજકીય વર્તુળોમાં પણ હાર્દિકને લઈ અનેક તર્ક વિતર્ક છે। હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાની હાલ અનેક અટકળો વહેતી થઈ છે। આગળ વાત કરીએ, પાટીદાર બેઠકમાં પહોંચેલ નરેશ પટેલે ફરી રાજકારણમાં આવવાની કોઈ ચોક્કસ તારીખ આપવામાં પાછીપાની કરી હતી। કહ્યું કે નિર્ણય મોટો અને મહત્વનો છે, માટે 20-30 માર્ચની વચ્ચે કોઈ પણ તારીખે જોડાશે। વધુમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના સંપર્કમાં હોવાનું અને રોજ વાતો થતા હોવાનું પણ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું। તો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની આ રાજકારણમાં જોડાવાની અટકળોને લઈને પ્રશ્ન પૂછતા
केंद्रीय मंत्री पुरुषोत्तम रूपालाए पण आ मामले प्रतिक्रिया आपी हती। जो कोई पण भारतना नागरिकोए राजकीय पार्टी में जोड़ावू ये तमाम नागरिकोनो अबाधित अधिकार छे। एटले कोई पण नेता कोई पण कार्यकर्ता कोई पण पार्टी में जोड़ाई शके। अने हूँ तो एम मानु छू के समझना बधा नागरिकोए राजकारण में जोड़ावू जोईए। हूँ काम नथी जोड़ाता ई उपाधि छे। तमारी पसंदगीनी पार्टीओ में जोड़ाओ પણ જોડાઈ જાઓ, આ કિનારે રહીને જોવા જેવો ખેલ નથી, આમાં અંદર ઉતરવાની મજા છે। આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું। આવતીકાલે રાજકોટમાં કોલી સમાજની મહત્વની બેઠક મળશે। રાજકોટમાં આવતીકાલે કોલી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળશે। વર્ષ 2022 ચૂંટણીમાં ટિકિટને લઈ બેઠકમાં ચર્ચા થશે। કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાની ગેરહાજરી, કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે મતભેદ છે અને સમાજના જાણીતા ચહેરાઓની ટિકિટ ન કાપવા બાબતે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે। આવતીકાલે આ મહત્વપૂર્ણ બેઠક રાજકોટમાં મળવાની છે। કોલી સમાજની આ મહત્વપૂર્ણ બેઠક જેમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને મહત્વના મુદ્દા પર ચર્ચા થશે। બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાવ્યું છે। વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં નથાભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં ખોટી હકીકતો દર્શાવી ખોટું સોગંદનામું રજૂ કરતા ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે આ મામલે ચૂંટણી અધિકારીએ નોટિસ આપી ધારાસભ્ય પાસે ખુલાસો માંગ્યો હતો, જો કે નાથા પટેલે ખુલાસો આપ્યા બાદ ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એવી સૂચના થઈ આવી છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A અન્વયે ફરિયાદ દાખલ કરવી, તેના અનુસંધાનમાં શ્રી નથાભાઈ પટેલની વિરુદ્ધમાં ખોટું સોગંદનામું કરવા બાબત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। એફઆઈઆર દાખલ થયેલા સમાચાર પત્રકારો મારફત અને ટીવીના માધ્યમ મારફત મને મળી છે। મારી પોતાની પાસે વ્યક્તિગત રીતે મને કોઈ પણ બજવણી કે મને કોઈ જાણકારી કે કોઈ કાગળ મને આપવામાં આવ્યો નથી। ત્યાં સુધી હું વધારે શું કહી શકું? મારા હાથમાં કંઈ કાગળ આવશે તો મને ખ્યાલ આવશે કે શું હકીકત છે એ જાણ્યા પછી વધારે વાત। આગળ વાત કરીએ ખાંભા તાલુકાના લાપાળા ડુંગર પર શુક્રવારે લાગેલી ભીષણ આગ 20 કલાક બાદ પણ કાબૂમાં નથી આવી। લાપાળા ડુંગરની બાજુમાં જ મિતિયાળ અભયારણ્ય આવેલું છે। સિંહ અને દીપડાઓના ગણગણાતા અવસારમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આગ પર કાબૂ મેળવવા માટે જિલ્લાભરમાંથી ફાયરફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। 10 જેટલા ફાયરફાઈટરો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે વન વિભાગ અને ખાંભા મામલતદાર તેમજ સ્થાનિક લોકો સહિત 250-300 જેટલા લોકો આગ બુઝાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। આમ છતાં પણ આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી। ગઈકાલે મોડી સાંજથી જે આગ લાગી હતી એ આગમાં ગઈકાલ રાતથી જ સતત ફાયર ફાઈટર અને માણસોથી આગ ઓલવવા માટે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। ખાંભાનો જે લાપાળા ડુંગર છે અને આ ડુંગરમાં ગત દિવસના જે આગ લાગી છે અને આ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછો 700-750 વીઘા જેટલું આગ વિસ્તરણ પામી છે ત્યારે હું દ્રશ્ય બતાવીશ। આજે ગત દિવસના લાગેલી જે આગ છે અને આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ આ આગ યથાવત જોવા મળી રહી છે। ત્યારે અહીં જે જંગલ વિસ્તાર પણ કહેવાય છે અને આ જંગલ વિસ્તારોની અંદર વન્ય પ્રાણીઓનો પણ વસવાટ હોતો હોય છે, ત્યારે અહીંયા આજે ગત દિવસે જે લાગેલી આગ છે ત્યારે આ આગની અંદર બીજા દિવસે પણ આગ અહીંયા યથાવત જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા પણ અહીંયા આગને કાબૂમાં લેવા માટે મહેનતો કરવામાં આવી રહી છે પણ આગ હજુ પણ કાબૂમાં આવી નથી અને આજે બીજા દિવસે પણ આગ યથાવત જોવા મળી રહી છે। પરેશ પરમાર, સંતોષ ન્યૂઝ, અમરેલી। અમરેલીના ખાંભાના લાપાળા ડુંગરમાં 300 વીઘા વિસ્તારમાં લાગેલી આગ મુદ્દે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત
रजूआत अने अपील करवा छता वन विभाग की टीम आग बुझावा न पहुंची जेने कारणे आग वधु विस्तार में फैलाई। છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે માર્ચ એપ્રિલમાં શા કારણે આગ લાગે છે, આ માર્ચ એપ્રિલમાં આગ લાગવાનું કારણ શું, એની જો જવાબદાર વિભાગ ગંભીરતાથી તપાસ કરે તો અનેક વાતો સામે આવે। આગ પર કાબુ મેળવવા માટે થઈને બ્લોઅર્સ છે તેમજ કાઉન્ટર ફાયર મેઝર્સ છે, આવા આવા તકેદારીના પગલાના ઉપયોગ પણ કરવામાં આવે, તેમજ વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને સિંહ જૂની ઇમારતનો સ્લેબ તૂટતા ચાર વ્યક્તિઓ દટાયા, જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા તો અન્ય બે વ્યક્તિઓની હાલત ગંભીર છે। સુરત શહેરના કતારગામ વિસ્તારની કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડ સ્થિત જૂની ઇમારતના રિનોવેશનના કામ સમય તેની દિવાલ અને સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે। રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી। જો દિવાલ મકાનનો મકાનનો એવો કોઈ જર્જરિત નથી, પણ પેરાપેટ છે જે છે એના આ પરમિશન આ એક કાર્યવાહી કામ કરવા માટેની કાર્યવાહી કરતા હોય લાગે છે। પાટણના સુજનીપુર નજીક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી, યુવકે રેલવે નીચે આવીને જીવન ટૂંકાવ્યું હતું। મળતી માહિતી મુજબ આપઘાત કરનાર યુવક વગાસર ગામનો રહેવાસી હતો। યુવકનો આપઘાત કર્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો, જોકે આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે, ત્યારે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકાના બંગલાવાડી વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો। ભરત પાણખાણિયા નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો। યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આ ઘટનાની પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિરોધનો વિડીયો સામે આવ્યો। સપડા ગામમાં માજી સરપંચ સહિતના ગ્રામજનોએ રાઘવજી પટેલનો વિરોધ કર્યો હતો। સપડા ગામના કામ નહીં થતા ગ્રામજનો સાથે રાઘવજી પટેલની જીવાજોડી થઈ હતી। સપડા ગામે વિરોધના સૂર દેખાતા મામલો થાળે પાડવા મંત્રીએ કામો ઝડપથી પૂરા કરાવવાની ખાતરી આપી હતી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં થયેલા વિરોધ મામલે સ્પષ્ટતા આપી। રાઘવજી પટેલે કહ્યું કે સપડા ગામે મારો કોઈ વિરોધ નહોતો, મારી સામે ગામમાં કોઈ રોષ નથી, ગ્રામ્ય પંચાયતના કે ગામના આગેવાન સામે ગામમાં મતભેદ હતા, ગ્રામ્યજનોને મારી સામે કોઈ ફરિયાદ નથી અને મારે અંગે કોઈ લેવા દેવા પણ નથી। સપડા ગામમાં એક વ્યક્તિએ ભૂતકાળમાં મને સોંપેલ કામ અંગે તેને ખોટું લાગ્યું હશે, જે તે સમયે કામ નિયમ વિરુદ્ધ હોય અને કામ પૂર્ણ ન થઈ શક્યું, જેને લઈને તે વ્યક્તિ દલીલ કરતા હતા, જેનો કોઈકે વિડીયો બનાવ્યો હતો। લોકશાહીમાં સૌને પોતાની રજૂઆતનો અધિકાર છે, તેમાં કોઈ ખોટું નથી। સપડા ગામમાં એક વ્યક્તિ ઊભી થઈ અને એનું ભૂતકાળનું કોઈ કામ છે, એ કામ અંગે મેં એને કીધું હશે કે મારાથી આ નહીં થઈ શકે, એટલે એને ખોટું લાગ્યું હશે અને એને એનો ખુલાસો માંગ્યો હતો। પણ સ્વાભાવિક છે કે હજારો અરજદારો અમારી પાસે આવતા હોય, તમામ અરજદારોના કામ થઈ પણ ન શકે, બીજું નિયમ વિરુદ્ધ કામ અમે। નવસારીના વાસંદા ગ્રામ્ય પંચાયતના સભ્યનો દારૂ વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ચિરાગ કડુડિયા પણ વિડીયોમાં જોવા મળી રહ્યા હતા। ચિરાગ કડુડિયા ભાજપ એસએ મોરચાના મહામંત્રી છે, તેમજ ભાજપ સોશિયલ મીડિયા સેલના કન્વીનર પણ છે। ભાજપના સભ્યોનો દારૂ વેચતો વિડીયો વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગોંડલમાં 24 કલાકમાં હત્યાની બે ઘટના સામે આવી હતી। હત્યાના 24 કલાકમાં પોલીસે આરોપીને પકડી પાડ્યા હતા। હોળી ધૂળેટીના દિવસે શહેરમાં ઉપરાઉપરી બે હત્યાઓ થતા ચકચાર મચી જવા પામી હતી। ગોંડલમાં ફૂલવાડી ચોકમાં યુવાની હત્યાના બીજા દિવસે ગુંદાળા ચોકડી પાસે પશુઓના ચારા બાબતે મોટા ભાઈએ નાના ભાઈને માથામાં ધોકો મારી મોતને ઘાટ ઉતારી દીધો। ગોંડલ સિટી પીએસઆઈ વીકે
ગોલવેલકર સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન કરી હત્યા નિપજાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ગુંદાળા ચોકડીથી પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભીખુભાઈ હકુભાઈ ના હોય લાકડાના ધોકા વડે કેશુ હકુને માથાના ભાગે કટકા મારે જે કામે ગઈકાલ તારીખ 18/3/2022 રોજ મરણ ગયેલ છે અને આ કામે મરણ જતા કેશુભાઈ હકુભાઈના પત્ની શોભનાબેન વાઇફો કેશુભાઈ હકુભાઈની ફરિયાદ લઈ પુનઃસગમો દાખલ કરવામાં આવેલ છે જે કામે સીટીપીઆઈ સંગઠન તથા પીએસઆઈ ગોલવેલકર ના હોય ટીમ રચી આ કામના આરોપી ભીખુભાઈ અને ઘટના કલાકમાં હકુભાઈ આગામી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના માંગરોળના પોલાદ ગામની હદમાં આવેલી એક કંપનીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી. મશીનમાં હીટિંગ કરતી વખતે વીકે પોલીસાઇકલો નામની કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે કામદારો નજીક ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ જાહેર થયા છે. મતલબ ન્યૂઝ દ્વારા ગઈકાલે જાહેર કરેલ ન્યૂઝના અહેવાલ પ્રમાણે જ નામ જાહેર થયા છે. ચેરમેન પદે ઘનશ્યામ પટેલની અને વાઇસ ચેરમેન પદે જશુ કાતરિયાની નિમણૂક થઈ છે. સહકારી સંસ્થામાં પ્રમાણિક નેતૃત્વ અને મારા સાથીદારો નિસ્વાર્થ સમર્થન એ બંનેના પ્રયાસોથી અમે વધુ સારી રીતે કામ કરીશું અને ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટે સતત પ્રયત્ન રહેશું એવી આપ સૌને ખેડૂતોને વેપારીઓ. છોટાઉદેપુરના ક્વાંટના રૂમાણિયામાં ગોળ ફેરિયાનો અનોખો મેળો યોજાયો. છેલ્લા 200 વર્ષથી આ વિસ્તારમાં હોળી ધૂળેટી પર આ મેળો યોજાય છે. ગોળ ફેરિયાનો મેળો જોવા માટે માત્ર ગુજરાત જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. છોટાઉદેપુરના ક્વાંટ પંથકના લોકો ભલે આખું વર્ષ કોઈ પણ જગ્યાએ જાય પણ આ મેળા વખતે તેઓ અહીંયા અવશ્ય આવે છે. આપણે ગમે તે કંઈ માનતા બાધા કંઈ માનીએ તે શાંતિથી પૂરી થાય અને એટલે આપણી જે માનતા પૂરી થાય એટલે હોળીના દિવસે અથવા હોળીના આગલા દિવસે પછી મેળાના દિવસે ગામ લોકો અથવા જે કંઈ માનતા લીધે અહીંયા નાળિયેર અથવા જે કંઈ માનતાનું જે કંઈ સાધન માન્યું હોય એ લાવીને પરિપૂર્ણ કરે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આકરા તડકો પડવા લાગે છે જેને કારણે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે. ગીર અભયારણ્યમાં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના સ્ત્રોતની સુવિધા ઊભી કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ પાણી માટે વલખાં ન મારે તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના સાસણ ગીર અભયારણ્ય અને ગિરનારના જંગલમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવાયા છે. જંગલ વિસ્તારમાં 4 પ્રકારે પાણીના પોઈન્ટ બનાવાયા છે જેમાં સોલાર પેનલ, પવનચક્કી, મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે. થઈ રહી છે અને એક મેનેજમેન્ટના ભાગમાંથી એક મહત્વનો જો ભાગ છે એ વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થાનો છે. આપણે પાણીની વ્યવસ્થામાં જોઈએ તો વોટર પોઈન્ટ મેનેજમેન્ટ છે. વોટર પોઈન્ટ મેનેજમેન્ટમાં વોટર પોઈન્ટને કેવી રીતે ભરવું જોઈએ, વોટર પોઈન્ટનો જો આખો જે સેટઅપ છે અમે શું શું હોવું જોઈએ. સેટઅપમાં આપણે વાત કરીએ તો એક સોસર ટાઈપનો એ આપણે ટાઈપનો વોટર પોઈન્ટ હોય અને બાજુમાં એક માનનો પણ થઈ શકે. માનનો જેવું કે સાબર છે, જંગલી ગુણ છે અને માટે બહુ મહત્વનું છે તો એને પણ અમે એક વ્યવસ્થા કરીએ છીએ. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.